નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 વિષય ગણિત પૂર્ણ સંખ્યાઓ એના મહાવરો 2.2 ના દાખલા શરૂ કરીએ. એની પહેલા આપણે પૂર્ણ સંખ્યાઓના સરવાળા વિશેના ગુણધર્મો અને પૂર્ણ સંખ્યાઓ ગુણાકાર વિશેના ગુણધર્મો આપણે આજે આજના વિડિયોમાં શીખીશું. તો સૌ પ્રથમ આજે આપણે પૂર્ણ સંખ્યાઓના સરવાળા વિશેના ગુણધર્મો, એમાં કુલ ચાર ગુણધર્મો આપણે ભણવાના છે. સરવાળા વિશેના ગુણધર્મો પૂર્ણ સંખ્યા, પહેલો ગુણધર્મ છે સંયુક્તતાનો ગુણધર્મ. આપણે પ્રશ્ન થાય કે સંયુક્તતા એટલે શું, તો તમને ઉદાહરણ આપીને સમજાવો કે કોઈ પણ બે પૂર્ણ સંખ્યા લેવામાં આવે, ગમે તે પૂર્ણ સંખ્યા લે, માની લો કે એ 3 છે અને એ 5, આ બે પૂર્ણ સંખ્યા છે. આ બે પૂર્ણ સંખ્યાનો હું સરવાળો કરું તો મને જવાબ આવશે 3 અને 5, 8. તો 8 પણ પૂર્ણ સંખ્યા છે, એટલે કે એનો અર્થ એમ થયો કે કોઈ પણ બે પૂર્ણ સંખ્યા લઈ અને એનો સરવાળો કરું અને મને જે પરિણામ એટલે કે જવાબ મળે એ પૂર્ણ સંખ્યા જ મળે, તો આને સંયુક્તતાનો નિયમ કહેવાય. એના પછી બીજો નિયમ છે ક્રમનો નિયમ. ક્રમનો નિયમ એમ કહે છે કે કોઈ પણ બે પૂર્ણ સંખ્યાનો સરવાળો ગમે તે ક્રમમાં કરવામાં પરિણામ હંમેશા સરખું જ મળે છે. આપણે ઉદાહરણ લઈ અને ભણીએ એટલે વધુ સમજ પડે. માની લો કે હું 2 અને 6 લઉં, આ બંનેનો સરવાળો તો 2 વત્તા 6 એટલે 8. હવે હું ક્રમ બદલી નાખું છું, અહીં પ્રથમ 2 હતા અને પછી 6 લખ્યા, હવે હું પ્રથમ 6 લખું છું અને પછી 2 લખું અને બંને પૂર્ણ સંખ્યાનો સરવાળો તો પરિણામ 6 ને 2 8, તો પરિણામ મને 8 જ મળશે. એટલે આનો અર્થ એ થયો કે કોઈ પણ બે પૂર્ણ સંખ્યાનો સરવાળો આપણે ગમે તે ક્રમમાં કરીએ પરિણામ હંમેશા સરખું જ મળે છે. પછી ત્રીજો નિયમ છે જૂથનો નિયમ. વિદ્યાર્થી મિત્રો, તમે જ્યારે જૂથ શબ્દ સાંભળો એટલે એમાં ઓછામાં ઓછી આપણે 3 સંખ્યા હોય અને ક્રમ શબ્દ સાંભળો એટલે આપણે એમાં ઓછામાં ઓછી 2 સંખ્યા લેવાની હોય. એટલે અહીં જૂથ છે, જૂથનો નિયમ એટલે આપણે કોઈ પણ 3 પૂર્ણ સંખ્યા લેવાની. માની લો કે ઉદાહરણ આપણે કોઈ પણ બે પૂર્ણ સંખ્યાનું પ્રથમ જૂથ બનાવો. કોઈ પણ બે પૂર્ણ સંખ્યા, માની લો કે આ પ્રથમ 2 પૂર્ણ સંખ્યા લ્યો, છેલ્લી 2 પૂર્ણ સંખ્યા લ્યો, કે પહેલી અને ત્રીજી પૂર્ણ સંખ્યા લ્યો, કોઈ પણ 2 પૂર્ણ સંખ્યાનું જૂથ બનાવી અને પછી એનો સરવાળો અને એમાં ત્રીજી સંખ્યા ઉમેરો તો પરિણામ હંમેશા સરખું જ મળે છે. આને આપણે જૂથનો નિયમ કહેવાય. તમને પરીક્ષામાં પૂછવું હોય તો પૂછી શકાય કે પૂર્ણ સંખ્યાઓના સરવાળા માટેનો જૂથનો નિયમ ઉદાહરણ આપી સમજાવો. તો તમે કોઈ પણ 3 પૂર્ણ સંખ્યા લઈ અને ઉદાહરણ આપી અને જૂથનો નિયમ સમજાવી શકો. તો અહીં આપણે પ્રથમ 2 સંખ્યાનું જૂથ ગણાવી એટલે 3 અને 5, પ્રથમ 2 સંખ્યાનું જૂથ ગણાવી અને એનો સરવાળો અને જૂથ બનાવીએ ત્યારે એને નાના કૌંસમાં દર્શાવો, પછી એ બંનેનો સરવાળો કરી અને એમાં ત્રીજી સંખ્યા
વત્તા 7 એટલે 8 ને 7 15 એટલે પરિણામ આવ્યું 15 હવે બીજી વાર હું જૂથ બદલી નાખું એટલે કે છેલ્લી બે સંખ્યાનો જૂથ બનાવો એટલે આપણે છેલ્લી બે સંખ્યાનો જૂથ બનાવ્યો 5 7 એનો સરવાળો અને એમાં ત્રીજી સંખ્યા ઉમેરો એટલે 3 અને આનું આપણે સાચું ભાગ 5 ને 7 12 વત્તા 3 બરાબર 15 હવે પાછું જૂથ બનાવી નાખો પ્રથમ આપણે પ્રથમ બે સંખ્યાનું જૂથ બનાવ્યું પછી છેલ્લી બે સંખ્યાનું જૂથ બનાવ્યું એનો સરવાળો કર્યો અને એમાં આપણે ત્રીજી સંખ્યા ઉમેરી હવે હું પહેલી અને ત્રીજી સંખ્યાનું જૂથ બનાવું એટલે કે 3 અને 7 અને એમાં ત્રીજી સંખ્યા એટલે વચ્ચે 5 છે એ ત્રીજી સંખ્યા થશે એને ઉમેરી પછી આનું સરવાળો 3 ને 7 10 અને એમાં 5 ઉમેરી એટલે આપણે એનો સરવાળો કરશું એટલે 15 તો અહીંયા તમે જોઈ શકો છો કે દર વખતે પરિણામ સરખું જ મળે છે પરિણામ બદલાતું નથી એટલે જૂથનું નિયમ શું છે કે કોઈ પણ 3 પૂર્ણ સંખ્યામાં ગમે તે બે સંખ્યાનું જૂથ બનાવી એના સરવાળામાં ત્રીજી સંખ્યા ઉમેરતા પરિણામ હંમેશા સરખું રહે છે તો આ નિયમ બરાબર તમને સમજાઈ ગયો છે પછી ચોથો નિયમ સરવાળાની તટસ્થ સંખ્યા શૂન્ય છે તમને આ જે ચોથો નિયમ છે એ પરીક્ષામાં ખાલી જગ્યામાં ઘણી વાર પૂછાય છે ખરા ખોટામાં પણ પૂછાય કે પૂર્ણ સંખ્યાઓ માટે સરવાળાની તટસ્થ સંખ્યા ખાલી જગ્યા છે તો હંમેશા યાદ રાખજો સરવાળાની તટસ્થ સંખ્યા શૂન્ય છે આપણે પ્રશ્ન થાય કે તટસ્થ સંખ્યાનો અર્થ શું થાય તટસ્થ સંખ્યાનો અર્થ એ થાય કે જ્યારે આપણે તમને પ્રશ્ન પૂછે કે માની લો કે અહીંયા 5 છે એમાં આપણે કઈ સંખ્યા ઉમેરી તો પરિણામમાં આપણે 5 જ મળે એટલે એક સંખ્યા મળે તો અહીંયા શૂન્ય આવશે એટલે કે કોઈ પણ પૂર્ણ સંખ્યામાં આપણે શૂન્ય ઉમેરી તો પરિણામમાં આપણને તે જ પૂર્ણ સંખ્યા મળે છે એને સરવાળાની તટસ્થ સંખ્યા કહેવાય એટલે કે સરવાળાની તટસ્થ સંખ્યા શૂન્ય તો આ આપણે પૂર્ણ સંખ્યાઓના સરવાળા વિશેના કુલ 4 ગુણધર્મો ભણી ગયા પ્રથમ ગુણધર્મ હતો સમૂહતાનો એટલે કે કોઈ પણ બે પૂર્ણ સંખ્યાનો સરવાળો પૂર્ણ સંખ્યા મળે બીજો નિયમ હતો ક્રમનો નિયમ એટલે કે કોઈ પણ બે પૂર્ણ સંખ્યાનો સરવાળો ગમે તે ક્રમમાં કરવામાં આવે પરિણામ હંમેશા સરખું જ મળે છે પરિણામ બદલાતું નથી ત્રીજો નિયમ હતો જૂથનો નિયમ જૂથના નિયમમાં કોઈ પણ 3 પૂર્ણ સંખ્યા લઈ અને તેમાં કોઈ પણ બે સંખ્યાનું જૂથ બનાવી તેના સરવાળામાં ત્રીજી સંખ્યા ઉમેરી તો પરિણામ હંમેશા સરખું મળે છે અને ચોથો નિયમ હતો સરવાળાની તટસ્થ સંખ્યા શૂન્ય છે આવી રીતે આપણે હવે પૂર્ણ સંખ્યાઓના ગુણાકાર વિશેના નિયમો સમજીશું અહીંયા સરવાળા હવે ગુણાકાર જાજો ઘરની વચ્ચે ફરક નથી પૂર્ણ સંખ્યાઓના ગુણાકાર વિશેના ગુણધર્મો એમાં ફરક ખાલી એટલો પડશે કે સરવાળાની જગ્યાએ આપણે ગુણાકાર તો આપણે બરાબર એ પણ શીખી લે અહીંયા સરવાળા લખવાની જગ્યાએ ગુણાકારની તટસ્થ સંખ્યા આપણે શોધીશું અને પછી એમાં એક આ 5 નિયમ આવશે આમાં ગુણાકારના ગુણધર્મોમાં 5 આવશે 5મો આવશે ગુણાકારનું સરવાળા પર
ડિપાર્ચર પૂર્ણ સંખ્યાના પૂર્ણ સંખ્યાના ગુણાકારનું સરવાળા પર ડિપાર્ચર ચાલો હવે આપણે પૂર્ણ સંખ્યાઓના ગુણાકાર વિશેના ગુણધર્મો એમાં પહેલો ગુણધર્મ છે સંવૃતતા તો સંવૃતતા સરવાળાના ગુણધર્મની જેમ જ કે કોઈ પણ બે પૂર્ણ સંખ્યાનો ગુણાકાર હંમેશા પૂર્ણ સંખ્યા જ મળે છે ગમે તે બે પૂર્ણ સંખ્યા લઈએ માની લો કે 2 અને 7 લઈએ એનો ગુણાકાર કરીએ તો 2 7 14 તો 14 પૂર્ણ સંખ્યા છે એટલે કે બે કોઈ પણ બે પૂર્ણ સંખ્યાનો ગુણાકાર કરતા પરિણામ પૂર્ણ સંખ્યા જ મળે છે આને સંવૃતતાનો નિયમ કહેવાય બીજો નિયમ છે ક્રમનો નિયમ ક્રમના નિયમમાં કોઈ પણ બે પૂર્ણ સંખ્યા લઈ અને એનો ગુણાકાર આપણે ગમે તે ક્રમમાં કરીએ પરિણામ કઈ રીતે માની લો કે 3 અને 6 આપણેનો ગુણાકાર કરીએ તો 3 6 18 હવે હું ક્રમ લઈ નાખું અહીં પ્રથમ 3 હતા અને પછી 6 લીધા હતા હવે પ્રથમ 6 લો અને પછી 3 લો અને બંનેનો ગુણાકાર કરો તો 6 તેરી 18 બંનેનો ગુણાકાર 18 થશે તો અહીં તમે જોઈ શકો કે પરિણામમાં કંઈ ફેર પડતો નથી એટલે કે કોઈ પણ બે પૂર્ણ સંખ્યાનો ગુણાકાર ગમે તે ક્રમમાં કરવામાં આવે પરિણામ હંમેશા સરખું જ મળે છે પછી જૂથનો નિયમ અહીં પહેલા આપણે સરવાળા માટેનો જૂથનો નિયમ ભણી ગયા હતા અહીં આપણે ગુણાકાર માટેનો જૂથનો નિયમ ભણીશું કોઈ પણ 3 આપણે પૂર્ણ સંખ્યા લઈએ માની લો કે 3 5 અને 7 એમાં કોઈ પણ બે સંખ્યાનું જૂથ બનાવી કોઈ પણ બે એટલે પહેલા પ્રથમ બે સંખ્યાનું જૂથ બનાવી ઈ બનેનો ગુણાકાર કરી અને આપણે ત્રીજી સંખ્યા ગુણશું તો પરિણામ દર વખતે સરખું જ મળશે પરિણામ નહીં બદલાય એને પૂર્ણ સંખ્યાઓના ગુણાકાર માટેનો જૂથનો નિયમ કહેવાય જો સૌપ્રથમ બે પ્રથમ બે સંખ્યાનું જૂથ બનાવી એટલે એને કૌંસમાં લખીએ અને પ્રથમ બે સંખ્યાનું જૂથ બનાવી અને એની સાથે ત્રીજી સંખ્યા ગુણી અને શું પરિણામ મળે છે તે આપણે જોશું તો 3 5 15 15 નો ગુણાકાર 7 અને 15 7 105 એવી રીતે હવે આપણે છેલ્લી બે સંખ્યાનું જૂથ બનાવશું એટલે કે 5 ગુણ્યા 7 અને એનો ગુણાકાર કરીશું અને ત્યારબાદ એની સાથે ત્રીજી સંખ્યા ગુણીશું એટલે પ્રથમ બે સંખ્યાનો ગુણાકાર 5 7 35 એની સાથે ત્રીજી સંખ્યા ગુણીએ એટલે 3 35 તે 35 એકા 35 35 2 70 અને 70 માં 35 ઉમેરશું એટલે 105 હવે આપણે પ્રથમ અને છેલ્લી એટલે કે ત્રીજી સંખ્યાનો જૂથ બનાવ્યો એટલે કે 3 અને 7 અને એનો ગુણાકાર અને એની સાથે આપણે ત્રીજી સંખ્યા એટલે વચ્ચે 5 ની ત્રીજી સંખ્યા કહેવાય એનો ગુણાકાર કરીશું તો અહીં સાદું રૂપ આપી તો 3 7 21 અને 21 નો ગુણાકાર 5 હવે 21 5 તમે કરશો એટલે 105 તો અહીંયા તમે જોઈ શકો દર વખતે પરિણામ સરખું આવે છે 105 105 105 તો આને કહેવાય પૂર્ણ સંખ્યાના ગુણાકાર માટેના જૂથનો નિયમ એટલે શું તો કે કોઈ પણ 3 પૂર્ણ સંખ્યા લેવાની એમાં કોઈ પણ 2 સંખ્યાનું જૂથ બનાવો એનો ગુણાકાર અને એની સાથે ત્રીજી સંખ્યા ગુણો તો દર વખતે પરિણામ સરખું મળે છે ચોથો નિયમ છે ગુણાકારની તટસ્થ સંખ્યા એટલે કે એવી કઈ સંખ્યા છે કે જેને આપણે કોઈ પણ પૂર્ણ સંખ્યા સાથે ગુણીએ તો પરિણામમાં
સરવાળા ગુણાકારના ગુણધર્મો છે એ સરસ રીતે સમજાણા છે.